નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને બંધારણનો ઉદ્ભવ અને બંધારણીય સભાની તમામ માહિતીઓ આપવાનો છું. આપણે ચાલુ કરીએ 1934ના વર્ષથી. વર્ષ 1934માં સૌથી પહેલી વાર બંધારણીય સભા બનાવવાની જે માંગ હતી, જે વિચાર હતો, તે M.N. રોય દ્વારા મૂકવામાં આવ્યો હતો, જે ભારતમાં સમાજવાદી વિચારધારાના પ્રણેતા કહેવાય છે. આ માંગ તે 1935માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ અંગ્રેજ સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી. અંગ્રેજ સરકારે 1940માં આ માંગ ઓગસ્ટ ઓફર અંતર્ગત તે સ્વીકારી લીધી હતી. જ્યારે 1942માં ક્રિપ્સ મિશન ભારત પધાર્યું, ત્યારે તેમને અંગ્રેજ સરકારે અને ક્રિપ્સ મિશને ભારતને એવી અરજી કરી હતી કે તમે તમારું અલગથી બંધારણ બનાવી શકો છો. પરંતુ આ માંગ, અલગથી બંધારણ બનાવવાની માંગ, તે મુસ્લિમ લીગ દ્વારા અસ્વીકાર કરવામાં આવી હતી. છેવટે 1946ના નવેમ્બર મહિનામાં બંધારણીય સભાનું ગઠન થયું, જે કેબિનેટ મિશન પ્લાન અંતર્ગત થયું. બંધારણીય સભાનું જ્યારે ગઠન કરવામાં આવ્યું, ત્યારે તે બંધારણીય સભામાં 389 સદસ્યો બેસી શકે તેવી જોગવાઈ કરવામાં આવી હતી, જેમાંના 296 સદસ્યો તે અંગ્રેજો દ્વારા રાજ કરતા ભારતના મોટા મોટા પ્રાંતોમાંથી ચૂંટાઈને આવવાના હતા. આ 296 સીટો ઉપર તે ચૂંટણી થવાની હતી, અને જે લોકો તે ચૂંટણી જીતે તે બંધારણીય સભાના સદસ્ય બની શકે. બાકીની જે 93 સીટો છે તે ભારત દરમિયાન જેટલા રાજા રજવાડાઓ હતા તેમને સોંપવામાં આવી હતી, જેમાં રાજા રજવાડાઓ પોતાના પ્રતિનિધિઓ બંધારણ સભામાં મોકલે. જુલાઈ ઓગસ્ટ 1946 જ્યારે બંધારણીય સભાના ચૂંટણી પૂરી થઈ, ત્યારે કોંગ્રેસને 296માંથી 208 સીટો મળી હતી, મુસ્લિમ લીગને 73 સીટ મળી હતી, અને 15 ઉમેદવારો તે અપક્ષ ચૂંટાણા હતા. બાકીની જે 93 સીટો છે તેમાં રાજાઓએ પોતાના પ્રતિનિધિઓ બંધારણ સભામાં મોકલ્યા હતા. હવે આપણે આગળ જતા આ વિડીયોમાં બંધારણ સભાનું કામ કઈ રીતે ચાલ્યું, બંધારણ કઈ રીતે બન્યું, તેની મહત્વની કમિટીઓ, તેની અમુક મહત્વની ડેટ્સ અને આપણે તેની અમુક મહત્વની વાતો આ વિડીયોમાં હવે આગળ જોઈશું. બંધારણીય સભાની પ્રથમ બેઠક તે ડિસેમ્બર 9, 1946ના દિવસે કરવામાં આવી હતી, જેને મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો, કારણ કે તેમને એક અલગ રાજ્ય, અલગ દેશ પાકિસ્તાન જોઈતું હતું. બંધારણીય સભા જ્યારે ચાલુ થઈ ત્યારે તેમના કામચલાઉ અધ્યક્ષ તરીકે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાને ચૂંટવામાં આવ્યા હતા. એના 2 દિવસ પછી ડિસેમ્બર 11, 1946ના દિવસે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ, જેમાં પ્રમુખ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આવ્યા અને ઉપપ્રમુખ તરીકે H.C. મુખર્જી આવ્યા. આ બંધારણીય સભાના સલાહકાર તરીકે ડોક્ટર B.N. રાવ પણ આવ્યા. એના 2 દિવસ પછી ડિસેમ્બર 13, 1946ના દિવસે જવાહરલાલ નેહરુ દ્વારા ઉદ્દેશ્ય સંકલ્પ તે બંધારણીય સભા સમક્ષ મૂકવામાં આવ્યો હતો. આ ઉદ્દેશ્ય સંકલ્પને જાન્યુઆરી 22, 1947ના દિવસે બંધારણીય સભાના તમામ સદસ્યો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, અને આગળ જતા આ ઉદ્દેશ્ય સંકલ્પનું મોડિફાઈડ વર્ઝન તે આપણા બંધારણનું આમુખ બન્યું છે. હવે આપણે બંધારણીય સભાની મેજર કમિટીઝ, મુખ્ય સમિતિઓ જોઈ લઈએ, જેમાં પહેલી 2 કમિટીના અધ્યક્ષ છે જવાહરલાલ નેહરુ. પહેલી કમિટી જે છે, જેમાં જવાહરલાલ નેહરુ અધ્યક્ષ છે, તેનું નામ છે યુનિયન પાવર્સ કમિટી. બીજી જે છે કમિટી, જેમાં જવાહરલાલ નેહરુ અધ્યક્ષ છે, તે છે કેન્દ્રીય બંધારણ સમિતિ. ત્રીજી ડ્રાફ્ટિંગ કમિટી, જેના અધ્યક્ષ B.R. આંબેડકર છે. ચોથી સમિતિ,
જે પ્રાંતીય બંધારણ સમિતિ છે તેના અધ્યક્ષ સરદાર પટેલ છે અને મૂળભૂત અધિકારો માટે સલાહકાર સમિતિના અધ્યક્ષ પણ સરદાર પટેલ છે। અત્યારે જે આપણે સમિતિઓ જોઈ તે ખાલી આપણે પાંચ મુખ્ય સમિતિઓ જોઈ છે, પરંતુ આની નીચે ઘણી બધી સમિતિઓ આવે છે જેના દ્વારા અલગ અલગ ચર્ચા કરી અને બંધારણનું એક ડ્રાફ્ટ મૂકવામાં આવ્યું હતું, એક ડ્રાફ્ટ બનાવવામાં આવ્યું હતું। આ ડ્રાફ્ટ તે ડોક્ટર બી આર આંબેડકરે સૌથી પહેલી વખત નવેમ્બર 4, 1948 દિવસે બંધારણ સભા સમક્ષ રજૂ કર્યું અને તેની ઉપર 5 દિવસ માટે ચર્ચા થઈ। પછીથી નવેમ્બર 15 દિવસે મોટી ચર્ચાનું આયોજન થયું, જે ચર્ચા આશરે 1 વર્ષ જેવી ચાલી હતી। આ ચર્ચા દરમિયાન લાઇન બાય લાઇન, ક્લોઝ બાય ક્લોઝ આ બંધારણની ચર્ચા કરવામાં આવી, જે અંતર્ગત જેમાં 7,653 સુધારાઓ કરવામાં આવ્યા અને આ ચર્ચા તે ઓક્ટોબર 17, 1949 દિવસે પૂરી થઈ। આપણું બંધારણ તે નવેમ્બર 26, 1949 દિવસે સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયેલું હતું। જ્યારે આપણું બંધારણ પૂરું થયું ત્યારે તેમાં એક આમુખ, 395 અનુચ્છેદો અને 8 અનુસૂચિઓ હતી। આપણું બંધારણ તે નવેમ્બર 26, 1949 દિવસે પૂરું થઈ ગયું હતું, જ્યારે આપણે જાન્યુઆરી 26, 1950 દિવસે તેને સ્વીકાર કર્યું છે। આના પાછળ એક કારણ એવું છે કે 1930 ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા આ દિવસે જાન્યુઆરી 26, 1930 દિવસે પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેના કારણે બંધારણ તે 26 જાન્યુઆરી એટલે 2 મહિના પછી 26 જાન્યુઆરી 1950 દિવસે સ્વીકાર કરવામાં આવ્યો। જ્યારે આપણે જાન્યુઆરી 26, 1950 ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ। આ બંધારણ જ્યારે નવેમ્બર 26 દિવસે પૂર્ણ થયું ત્યારથી જ આ બંધારણના અમુક પ્રાવધાનો તે લાગુ કરવામાં આવી દીધા હતા, જેમ કે નાગરિકતાનો પ્રાવધાન, ચૂંટણીનો પ્રાવધાન, સંસદીય પ્રણાલીનો પ્રાવધાન અને આવા અનેક પ્રાવધાન જેના અનુચ્છેદો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। હવે આપણે આ બંધારણની વાત પૂર્ણ થતા હું એક વાત એ કરવા માંગુ છું કે આ ટોપિક પરના જેટલા પણ પ્રશ્ન જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે તેનું મેં એક લિસ્ટ બનાવ્યું છે, જેની તમને લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળશે, તે તમે ખાસ જોઈ લેવા વિનંતી। ધન્યવાદ।